नमस्कार, नर्मदा समाचार साथे हूँ छू दिग्विजय। सौ प्रथम आज ना मुख्य समाचार। नेत्रंगमां रेलवे बुलडोजर फेरवी बेघर करेला 368 परिवारोए कलेक्टर कचेरीमां ननामी लावी छाजिया लीधा। वैकल्पिक व्यवस्था साथे पुनर्वसन कामगीरी हाथ धरवा कलेक्टर वती राज्यपाल ने रजूआत। अंकलेश्वर खाते आग ना बे बनाव। अंकलेश्वर ना अमर मार्केट बे मां प्लास्टिक ना गोडाउन मां वहेली सवारे भीषण आग। आग ने पगले नजीक मां आवेल रेलवे ट्रेक पर भाड़ो फरी वरता 4 થી વધુ ટ્રેનો અટકાવી દેવાઈ। ભરૂચની તુલસીધામ માર્કેટ પાસે આવેલ રામેશ્વર પાર્કમાં રહેતા ઇન્કમટેક્સના કર્મીની પત્ની સાથે 1.86 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ। બીએસએનએલ નંબરનું કેવાયસી અપડેટ કરવાનું કહી થઈ છેતરપિંડી। છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો। અંકલેશ્વરની ગણેશ રેમેડીઝ કંપનીનો પ્રોડક્શન કેમિસ્ટ જ નીકળ્યો કેમિકલ ચોર। જીઆઈડીસી પોલીસ મથકે રૂપિયા 1 લાખની કેમિકલ ચોરીની ફરિયાદ કરી આરોપીને ઝડપી પાડ્યો। નેત્રંગમાં રેલવે તંત્રે 70 વર્ષ ઉપરાંતથી વસતા 368 પરિવારોના મકાનો ઉપર બુલડોઝર ફેરવી દેતા બેઘર બનેલા 800 થી વધુ લોકોએ શુક્રવારે નનામી કાઢી કલેક્ટર કચેરી ગજવી હતી। પુનઃવસનની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। નેત્રંગ ખાતે તાજેતરમાં જ 5 જ કલાકની અંદર 368 જેટલા પરિવારોની મિલકતો ઉપર તંત્રએ બુલડોઝર ફેરવી દીધું હતું। કાળઝાળ ગરમીમાં પરિવારોને નિરાધાર બનાવી અચાનક રસ્તા ઉપર લાવી દેવાતા રોષ ફેલાયો હતો। આદિવાસી પટ્ટી ઉપરના ગામમાં થયેલી આકરી કાર્યવાહીના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। આખરે સ્થાનિકોએ આજે આંદોલનનું શસ્ત્ર જાતે ઉઠાવ્યું। ડિમોલિશન વખતે બતાવવામાં આવેલ સુપ્રીમ કોર્ટના જજમેન્ટમાં ચોખ્ખું ટાંકવામાં આવ્યું છે કે સરકાર અને કલેક્ટરે અસરગ્રસ્ત થયેલા લોકોની દરકાર રાખવી જ પડશે, પણ અહીં કોઈ સહાય કે વૈકલ્પિક વ્યવસ્થા સહિતના પગલાં ભરાયા નથી તેવો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે। આજે અસરગ્રસ્તો મોટી સંખ્યામાં ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધસી આવ્યા હતા। રોષ સાથે પહોંચેલા અસરગ્રસ્તોએ કલેક્ટર કચેરીની બહારથી જ ગરીબીની નનામી કાઢી હતી અને કલેક્ટર કચેરીના પટાંગણમાં પહોંચ્યા હતા। ગરીબીની નનામી કાઢી સ્થાનિકોએ ડિમોલિશનની કામગીરીથી અસરગ્રસ્તોને પડેલી હાલાકી તરફ સરકારનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો। દબાણ દૂર કરવાની કાર્યવાહીના નામે અનેક પરિવારોને રોડ ઉપર લાવી દેવાતા રોષ ભભૂકી ઉઠ્યો છે। મેં રાબિયા બીબી સુલેમાન મુલતાની રહેવાસી નેત્રંગ। અમારા ઝોપડા તોડી નાખવામાં આવ્યા છે, અમને કોઈ પણ સબૂત આપ્યું નથી કે અમે તમારા ઝોપડા તોડવા આવ્યા છે। વગર કીધે વગર મૂકવે આવીને ઝોપડા તોડી નાખ્યા, બધો સામાન દબાઈ ગયો છે। અત્યારે હાલમાં 2 ઘરથી ઘર થઈ ગયેલા છે, અમે ગરીબ હતા એટલે હે સરકારને અમારી એવી માન છે કે અમે ગરીબ હતા, ગરીબના ઝોપડા તૂટા હે બીજા બધા ઝોપડા નહીં તો અમારા ગરીબમાં અમે કેમ કેમ દાડો કરે। મંગળવારીમાં અઠવાડિયામાં 1 વખત અમારા ફળિયામાં મંગળવારી ભરાય છે, અમે એના પર અમારું જીવન ગુજારતા હતા એટલે આવી દશા થઈ ગઈ। નાના નાના બાળકો છે, કેટલા દવાખાને પહોંચી ગયા આવા એટેકના લીધે હે અમે 2 ઘરથી ઘર થઈ ગયેલા છે। સરકારથી એટલી વિનંતી છે કે અમારા સાથ આપો, અમારા ગરીબ દુઃખ જુઓ, રોડ પર રહીએ છીએ અમે। નેત્રંગમાં અત્યારે 263 મકાનો અને ઘર વિહોણા લોકોને કરી દીધા છે। 800 થી 1000 લોકો ઘર પરિવગર ઘર વગરના થઈ ગયા છે। લોકો રોડ પર રસ્તા પર રઝળતા થઈ ગયા છે। નાના નાના બાળકો, ગર્ભવતી મહિલાઓ, 10મા અને 12મા ધોરણના વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે, વૃદ્ધો છે, ગરીબો છે કે જેમની પાસે 2 ટાઈમ ખાવાના રોટલા પણ નથી, એ લોકોના ઘરના સામાન સાથે તંત્રએ મકાનો તોડી પાડ્યા। માંગ અમારી એ છે કે અમને અમારી જગ્યા એ 70 થી 75 વર્ષથી અમારા બાપના બાપે લીધી હતી, અમારા બાપ પણ એમાં રહ્યા, અમે પણ એમાં રહીએ છીએ। અમારા મકાન અમે એમને કદી આપીએ નહીં અને આપીશું પણ નહીં, અમારી જન્મની અમારી વિરાસત છે, અમે ત્યાં જ મોટા થયા, ત્યાં જ અમારો જન્મ થયો, ત્યાં જ અમે ધંધો કર્યો અને અમે ત્યાં જ રહીશું, અત્યારે પણ ત્યાં રહીએ છીએ, ભવિષ્યમાં પણ ત્યાં જ રહીશું। અંકલેશ્વરની અમર તૃપ્તિ હોટલ પાછળ આવેલ અમન માર્કેટ 2માં પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળતા દોડધામ મચી જવા પામી હતી। અંકલેશ્વરની અમર તૃપ્તિ હોટલ પાછળ અમન માર્કેટ 2માં જગદીશ રાજપુરોહિતનું પ્લાસ્ટિકનું ગોડાઉન આવેલું છે, જે ગોડાઉનમાં આજ રોજ વહેલી સવારે આગ ફાટી નીકળી હતી। લાલ ભૂરા રંગની કેમિકલની પ્લાસ્ટિકની બેગોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું। આગને પગલે માર્કેટમાં નાસભાગ મચી જવા પામી હતી। આગની જ્વાળા અને ધુમાડાના પગલે નજીકમાંથી પસાર થતા રેલવે ટ્રેક ઉપર પણ 4 થી વધુ ટ્રેનો તાત્કાલિક અટકાવી દેવાની ફરજ પડી હતી। આગ અંગે સ્થાનિકોએ ડીપીએમસી ફાયર વિભાગમાં જાણ કરતા
પાનોલી ફાયર વિભાગ, નગરપાલિકા સહિત 6 જેટલા ફાયર ટેન્ડરો અને પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો. આગને પગલે ફાયર ફાઈટરોએ કલાકોની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. ઘટનામાં કોઈને પણ જાનહાનિ થઈ નથી. પ્લાસ્ટિકની કેમિકલ બેગમાં આગની ઘટનાને પગલે અંકલેશ્વર જીપીસીબીની ટીમે સ્થળ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વરમાં આવેલ અનેક માર્કેટોમાં ગેરકાયદેસર પ્લાસ્ટિક અને જ્વલનશીલ પદાર્થોનો સંગ્રહ કરવામાં આવ્યો હોવાથી અવારનવાર આગની ઘટનાઓ પ્રકાશમાં આવતી રહે છે. અંકલેશ્વર હાઈવે ને અડીને આવેલ ન્યૂ ઇન્ડિયા માર્કેટમાં આગની ઘટનાને પગલે દોડધામ મચી જવા પામી હતી. અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 ને અડીને ન્યૂ ઇન્ડિયા માર્કેટ આવેલ છે. જે માર્કેટમાં આવેલ ભંગારના ગોડાઉનમાં બપોર બાદ અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ભંગારમાં રહેલ પ્લાસ્ટિકનો જથ્થો ભડકે બળવા લાગતા લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. આગને પગલે સ્થાનિકોએ ફાયર વિભાગમાં જાણ કરતા ફાયર ફાઈટર્સ ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા અને આગ ઉપર પાણીનો મારો ચલાવી ગણતરીના કલાકોમાં કાબુ મેળવી લીધો હતો. આગની ઘટનામાં કોઈને પણ જાનહાનિ નહીં થતા સૌ કોઈએ રાહતનો શ્વાસ લીધો હતો. આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી. ભરૂચની તુલસીધામ માર્કેટ પાસે આવેલ રામેશ્વર પાર્કમાં રહેતા ઇન્કમટેક્સના કર્મીની પત્નીને BSNL નંબરનું KYC અપડેટ કરવાની કહી ઠગ્યો રૂપિયા 1.86 લાખથી વધુની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. ભરૂચની તુલસીધામ માર્કેટ પાસે આવેલ રામેશ્વર પાર્કમાં રહેતી જ્યોત્સનાબેન હરેશ પરમાર ગત તારીખ 4 એપ્રિલના રોજ રાત્રે 11 કલાકે BSNLના કસ્ટમર કેરના અધિકારીના નામે ફોન આવ્યો હતો, જેણે મહિલાને તેઓનું BSNL નંબરનું KYC અપડેટ કરવાનું કહી એનીડેક્સ એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ડેસ્ક નંબર મેળવી મહિલાના બેંક એકાઉન્ટમાંથી અલગ અલગ રીતે 1.86 લાખથી વધુનું ટ્રાન્ઝેક્શન કરી છેતરપિંડી કરી હતી. છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વરની ગણેશ રેમડીસ યુનિટ 2માં પ્રોડક્શન કેમિસ્ટે જ 5 વખત CCTV બંધ કરી ઝાયલિન મટીરિયલ્સના ડ્રમની પૈસાની લાલચે ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાઈ છે. અંકલેશ્વર GIDCમાં ગણેશ રેમેડીસ યુનિટ 2માં સાઇડ હેડ તરીકે ફરજ બજાવતા નિખિલ ચબાડિયા 25 માર્ચે પ્લાન્ટમાં રાઉન્ડમાં ગયા હતા, જ્યાં ઝાયલિન મટીરિયલના ડ્રમ ઓછા જણાયા હતા. તેઓએ CCTV ચેક કરતા કેટલાક સમય માટે બંધ કરાયા હોવાનું ખુલ્યું હતું. સામે આવેલી શ્રીનાથજી કંપનીના ફૂટેજ ચેક કરતા એક ટેમ્પો ડ્રમ ભરી તેમની કંપનીમાંથી નીકળ્યો હોવાની હકીકત બહાર આવી હતી. જે અંગે પ્રોડક્શન કેમિસ્ટ કલ્પેશ દોગાને પૂછતા તેના પૈસાની લાલચે ડ્રમની ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. કંપનીની બદનામીના ડરથી તે સમયે પોલીસ ફરિયાદ કરાઈ ન હતી. જો કે પ્રોડક્શન કેમિસ્ટે 4 ડ્રમ ચોરી કર્યા હોવાનું બહાર આવતા CCTV તપાસતા માર્ચ મહિનામાં જ આ કેમિસ્ટે 5 વખત કંપનીના CCTV બંધ કરી 5 થી 6 ડ્રમની ચોરી કરી હોવાનું સામે આવ્યું હતું. અંતે કંપનીના સાઇડ હેડે કેમિસ્ટ સામે ₹1 લાખના કેમિકલની ચોરીની GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે અને તેના આધારે પોલીસે તેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ શહેરના લલુભાઈ ચકલા વિસ્તારમાં રામ મહોત્સવમાં અગ્રણીઓએ ભગવાન શ્રી રામની આરતી ઉતારી ધન્યતા અનુભવી હતી. વિશ્વ હિન્દુ પરિષદ ભરૂચ દ્વારા ચૈત્રી નવરાત્રિ નિમિત્તે ભરૂચ શહેરના લલુભાઈ ચકલા વિસ્તારમાં ભગવાન રામની સ્થાપના કરવામાં આવી છે અને રામ મહોત્સવ નિમિત્તે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરાય છે. ત્યારે ગત રોજ અગ્રણીઓએ ભગવાન શ્રીરામની આરતી ઉતારી ધન્યતા અનુભવી. કાર્યક્રમમાં ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશ ઠક્કર, ભરૂચ જિલ્લા ભાજપાના પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, બિલ્ડર પંકજ હરિયાણી, ભાજપાના આગેવાન દિવ્યેશ પટેલ, વિશ્વ હિન્દુ પરિષદના અજય વ્યાસ, ચિરાગ ભટ્ટ તથા કૌશિક જોશી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પાંડોલીની સાયુના કોપ કેરમાં નાઇટ શિફ્ટમાં ગયેલો યુવાન ગુમ થયા બાદ કંપની નજીકથી જ લાશ મળવાની ઘટનામાં પરિવારજનોએ પુત્રની હત્યા થઈ હોવાની આશંકા વ્યક્ત કરી છે. મૂળ અમરેલી અને હાલ અંકલેશ્વરની જલધારા ચોકડી સ્થિત સમર્થ પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો 23 વર્ષીય અક્ષર કાણાની, જેઓએ MSc કર્યું હતું, જે બાદ તે પાનોલીની સાયોના કોપ કેરમાં સુપરવાઇઝર તરીકે નોકરીએ લાગ્યો હતો. અક્ષરની 30 માર્ચે નાઇટ શિફ્ટ હતી. પરિવાર જોડે છેલ્લી વાતમાં તેને રાત્રે આ કલાકે છૂટવાનું કહ્યું હતું. જો કે તે બાદ તેનો ફોન નહીં લાગતા પિતા રમેશભાઈએ સંબંધીને કંપનીમાં તપાસ કરવા જણાવ્યું હતું. પુત્રનો કોઈ પત્તો નહીં લાગતા અંતે પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. બીજી તરફ કંપની નજીકથી જ પુત્રનો મૃતદેહ સંશયગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પિતાએ તેમના જુવાનજોત પુત્રની હત્યા જ થઈ હોવાનો અને કંપનીની ભૂમિકા પણ તેમાં શંકાશીલ હોવાનો આક્ષેપ કર્યો છે. 30 તારીખે છોકરાને ફોન કર્યો કે મેસેજ મોકલો, 30 તારીખે રાતનાથી મેસેજ કે ફોન જતો બંધ થઈ ગયો. પછી અમને તો અમારી બેબલીએ ફોન કર્યો, ખોપા અક્ષયારે કોઈ કોન્ટેક્ટ થતા નથી કે બીજી બેબલી, તો એણે કીધું કે અમને કંઈક તકલીફ જેવું લાગે છે.
અમે તપાસ કરીએ તો સિંગલ ટિક થતો હતો, મેસેજ પણ ન જાય. તો 31 તારીખે લગાડ્યો સવારે ઉઠીને તો જોયું તો એમાં પણ એ જ પરિસ્થિતિ દેખાતી હતી. પછી અમને ડાઉટ લાગ્યો કે આમાં કંઈક છે, એટલે અમે અહીંયા અમારા રિશ્તેદાર હતા ને એને કીધું ભાઈ આ જગ્યાએ તમે જાઓ ને અક્ષયજી કંપનીમાં નોકરી કરે છે, ત્યાંથી આપણને કોઈ મેસેજ કે કોઈ રિપ્લાય મળતી નથી. તો એ લોકોને સીધું કીધું ભાઈ તમે તાર કમ્પ્લેટ જ લખાવી નાખો, એમાં કોઈ લેટ કરો નહીં, કોઈ ખાતાવાળાને કોઈ લેટ થાય પછી જે રીઝન જ્યાં હોય તે આવે. એટલે એ લોકો આવીને સીધી કમ્પ્લેટ જ રૂલ પોલીસમાં કે ભાઈ આઉટ કોર્ટમાં આવે તો કીધું ત્યાં લખાવી નાખો, એટલે આપણી કાર્યવાહી ચાલુ થાય શોધખોળની. એટલે ગુમસુદા તરીકે અમે એને કંપનીમાં પોલીસ સ્ટેશન ફરિયાદ લખાવી લીધી. પછી અત્યાર સુધી આજે શોધખોળ કરતાં અમને હમણાં કાલની તારીખમાં એ અક્ષર કાનાણીની ડેથ બોડી મળી છે, કોઈ બીજા કોઈ સુરાગ મળ્યા નથી. એમ અમને તો સાહેબ ચોખ્ખું જ લાગે છે, મારો છોકરો નાઇટ શિફ્ટમાં હતો રાતે બરાબર 11 વાગ્યા સુધી, અને આજે કંઈ થયું છે એ કંપનીના અંડરમાં થયું છે. એટલે આમાં તો કંપનીના જે મેનેજમેન્ટ હોય કરતા હોય કે માલિક હોય કે એના એમ્પ્લોયી જે કોઈ તે એ જવાબદાર છે 100% અને 100%. આજે અક્ષય છે એને સાથે મારે 30 તારીખે 9 અને 20 એક્ઝેક્ટ 6 મિનિટ સુધી વાત કરી, અને એણે એવું મને તે દિવસે કીધું કે બાપુજી હું નાઇટ શિફ્ટમાં છું અને 11 વાગે છૂટો થઈશ. ત્યાર પછી એનો ફોન કે કોઈ કોન્ટેક આવતો બંધ થયો, એટલે અમને ડાઉટ ગયો એટલે અમે કંપનીમાં તપાસ કરાવી, તો ત્યાંથી અમને કંઈ જાણવા ન મળ્યું. એટલે અમે પોલીસ સ્ટેશનની અંદર કમ્પ્લેન કરાવી કે ભાઈ આ અમારો બાબો ગુમસુમ થયો થયેલ છે. ત્યાર પછી પોલીસ ખાતાએ તપાસ કરીને કાલે અમને ફોનમાં જાણ કરી કે એનું બોડી મળેલું છે કંપનીની નજીકમાંથી જ. એટલે અમે બધી ત્યાં તપાસ કરી અને જોયું તો અમને એવું લાગ્યું કે 100% આ અમારા છોકરાની હત્યા જ થયેલી છે, અને એ કંપનીના અંડરમાં જ હોય એવું અમને 100% એની ઉપર ડાઉટ છે. ભરૂચની દાંડિયા બજાર આંગણવાડી ખાતે નાના ભૂલકાઓને પોષણયુક્ત પેકેટ અને પ્રોટીનયુક્ત દૂધનું વિતરણ કરાયું. આઝાદીકા અમૃત મહોત્સવ અંતર્ગત કુપોષણ નાબૂદી કાર્યક્રમ હેઠળ ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 7માં દાંડિયા બજાર આંગણવાડી ખાતે એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વિધાનસભાના ઉપમુખ્ય દંડક ધારાસભ્ય દુષ્યંત પટેલના હસ્તે બાળકોને પોષણયુક્ત પેકેટ અને પ્રોટીનયુક્ત દૂધ આપવામાં આવ્યું. આ પ્રસંગે પાલિકા પ્રમુખ અમિત ચાવડા, નગરસેવકો, હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા. આઝાદીકા અમૃત મહોત્સવ અભિયાન તરીકે આજે વોર્ડ નંબર 7માં કુપોષણની સામે લડાઈમાં, એટલે કુપોષણને સામે અવેરનેસ કાર્યક્રમની અંદર આપણી દાંડી બજાર ખાતે આવેલી સરકારી સ્કૂલની અંદર આજે આંગણવાડીના બહેનોએ કુપોષિત બાળકો, જે આપણી સૌથી મોટી સમસ્યા છે, બાળકોને અહીંયા ભેગા કર્યા હતા. એમને બાળકોની સાથે એમના માતાને પણ બોલાવી અહીંયા આગળ નગરપાલિકાના પ્રમુખ અમિતભાઈ, ઉપપ્રમુખ નીનાબેન, આ વોર્ડના ચારેય કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ ભેગા થઈને અહીં આગળ આ બહેનોને માર્ગદર્શન આપ્યું છે. અંકલેશ્વરના જોગર્સ પાર્ક ખાતે રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા ચૈત્રી નવરાત્રી નિમિત્તે લીમડાના રસનું વિતરણ કરાયું. પ્રતિવર્ષ ચૈત્રી માસ દરમિયાન અંકલેશ્વરમાં વસતા રઘુવંશી મહાજન લોહાણા સમાજ દ્વારા સ્વાસ્થ્ય માટે ઉત્તમ ઔષધિ એવા લીમડાના રસનું જોગર્સ પાર્ક ખાતે વિતરણ કરવામાં આવે છે. મોર્નિંગ વોક કરવા આવતા લોકોને આ વિતરણ નિઃશુલ્ક કરવામાં આવે છે, જેના ભાગરૂપે આ વર્ષે પણ ચૈત્રી નવરાત્રી નિમિત્તે કડવા લીમડાના રસનું વિતરણ કરવામાં આવ્યું, જેનું સેવન કરી લોકોએ લોહાણા સમાજનો આભાર વ્યક્ત કર્યો. આ કાર્યક્રમમાં લોહાણા સમાજના આગેવાન નરેશ પૂજારા તથા સમાજની બહેનો ઉપસ્થિત રહી. આ સમાજ અંકલેશ્વર તરફથી જે આ સેવા આપવામાં આવે છે એ બહુ આનંદનીય છે અને સરાહનીય છે. આ સારામાં સારી સેવા છે નવરાત્રિમાં, અને સૌ માણસોને આયુર્વેદિક રીતે બી ફાયદાકારક છે. રઘુવંશી લોહાણા સમાજ લીમડાનો રસ દર વર્ષે પાય છે એ બદલ થેન્ક યુ. આપણા અંકલેશ્વર સમાજે બધાએ મળીને લોહાણા સમાજને એવોર્ડ આપવો જોઈએ, આ બહુ સારું કામ કર્યું છે. અમારા શ્રી રઘુવંશી લોહાણા મહાજન અંકલેશ્વર દ્વારા સ્થાપના થઈને બીજા વર્ષથી આ ચૈત્ર મહિનાની નવરાત્રિમાં લીમડાનો જ્યુસ જેટલા લોકો આવે છે જોગસ પાર્ક ઉપર ચાલવા માટે એમને પીવડાવવામાં આવે છે. આપણા પુરાણોમાં અને શાસ્ત્રોમાં લખેલું છે અને આપણી આયુર્વેદ પદ્ધતિએ પણ જણાવેલું છે કે ચૈત્ર મહિનાના 9 દિવસ જો લીમડાનો રસ ફ્રેશ પીવામાં આવે તો આખું વર્ષ શરૂરનું આરોગ્ય જળવાય છે. એને આધીન આ એક કાર્યક્રમ અમે છેલ્લા 6 વર્ષથી ઉપાડેલ છે અને સતત કોરોના સમયને બાદ કરતા અમે આ સેવા પૂરી પાડી છે. ભરૂચના મડોલી સર્કલ પાસે ડમ્પર ચાલકે બાઇક સવારને ટક્કર મારતા તેનું સારવાર મળે તે પહેલા જ કરુણ મોત નિપજ્યું હતું. ભરૂચના કાસદ ગામમાં રહેતા દિલીપ ખુશાલ પરમાર પોતાની સ્કૂટી નંબર GJ16Q7330 લઈ ભરૂચ ખાતે અનાજ ખરીદી કરવા આવ્યા હતા. જેઓ ખરીદી પૂર્ણ કર્યા બાદ પોતાના ઘરે જઈ રહ્યા હતા. દરમિયાન ભરૂચના મડોલી સર્કલ પાસે પૂરપાટ ઝડપે ધસી આવેલ
ડમ્પર ચાલકે મોપેડ સવારને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં દિલીપ પરમારને ઇજા થતાં તેઓને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં હાજર તબીબે તેઓને તપાસી મૃત જાહેર કર્યા હતા. અકસ્માત અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભરૂચ સિવિલ ડિવિઝન પોલીસે કારનો પીછો કરી નીલકંઠ મહાદેવ મંદિર કમ્પાઉન્ડ પાસેથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 ફરાર થઈ ગયા હતા. અંકલેશ્વરથી ભરૂચ કેબલ બ્રિજ થઈ જાડેશ્વર ચોકડી તરફ વિદેશી દારૂ ભરેલ ઇન્ડિગો કાર નંબર GJ6DG4240 આવી રહી હોવાની બાતમીના આધારે સી ડિવિઝન પોલીસે જાડેશ્વર ચોકડીના સર્વિસ રોડ ઉપર વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી કાર આવતા તેને અટકાવતા કાર ચાલકે કાર હંકારી મૂકી હતી, જેનો પીછો કરતા કાર ચાલક કાર નીલકંઠ મહાદેવ મંદિરના કમ્પાઉન્ડમાં મૂકી ભાગવા જતા પોલીસે તેને અટક કરી કારમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે 43,000 દારૂ કાર મળી 1.99 લાખથી વધુના મુદ્દા માલ કબજે કર્યો અને જૂના કાસિયા ગામના દુકાન ફળિયામાં રહેતા બુટલેગર અલ્પેશ ભીખા પટેલને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 3 બુટલેગરોને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ લોક ફરિયાદોને લઈ ઝઘડિયા સેવા સદનમાં ગુરુવારે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું, જેમાં કે 2 કર્મચારીઓ ગેરહાજર જણાતા બદલી કરી દેવાઈ છે. કલેક્ટરે કચેરીમાં ઓચિંતી એન્ટ્રી પાડતા મામલતદાર કચેરીના કર્મચારીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. કલેક્ટરની આકસ્મિક મુલાકાતમાં સેવા સદનના ઇન્ચાર્જ મામલતદાર તથા પુરવઠા વિભાગના ક્લાર્ક સહિતના કેટલાક કર્મચારીઓ તેમની ઓફિસમાં ન હતા. ઝઘડિયા મામલતદાર કચેરીના 2 કારકુનોની વાલિયા અને અંકલેશ્વર ખાતે બદલીનો હુકમ કરાતા ઝઘડિયા મામલત કચેરીમાં સન્નાટો જોવા મળ્યો હતો. વાલિયા તાલુકાના દોલતપુર ગામે લીમડાના ઝાડ નીચે ચાલતા જુગારધામ પર દરોડામાં 11 ખેલી 38,000 મુદ્દામાલ સાથે ઝડપાઈ ગયા હતા. નેત્રંગ પોલીસ પેટ્રોલિંગમાં હતી દરમિયાન દોલતપુર ગામે જુગારની મહેફિલ ચાલતી હોવાની બાતમી મળી હતી, જેને આધારે ખાડીફળિયામાં સરકારી પશુ દવાખાનાની બાજુમાં ખુલ્લા કમ્પાઉન્ડમાં દરોડો પાડ્યો હતો. પોલીસની રેડમાં લીમડાના ઝાડ નીચે જુગાર રમતા 11 જુગારી ઝડપાઈ ગયા હતા, જ્યારે 1 ફરાર થયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડ 21,000, 7 મોબાઈલ મળી કુલ 38,000 મુદ્દામાલ કબજે કર્યો હતો. સાથે જ જુગારધારા હેઠળ દોલતપુર અને ચંદેરિયાના અશ્વિન વસાવા, રાજુ, કનૈયા, રાકેશ, સુરેશ, હિતેશ, કાંતિ, ગણેશ, રાહુલ, ભીમસિંહ વસાવાની ધરપકડ કરી ભરત વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો. અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલના અધ્યક્ષતામાં સેવા સેતુ કાર્યક્રમ યોજાશે. શનિવારના રોજ સવારે 9 કલાકથી અંકલેશ્વરના શારદા ભવન ટાઉન હોલ ખાતે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જે કાર્યક્રમ અંકલેશ્વર હાંસોટના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાશે, જેમાં વોર્ડ નંબર 1-5ના લાભાર્થીઓ 13 વિભાગની 56 જેટલી સેવાઓ જેવી કે આધાર કાર્ડ સુધારણા, નવા આધાર કાર્ડ, મરણનો દાખલો અને તેઓના વિવિધ પ્રશ્નોનું સ્થળ પર જ નિરાકરણ કરવામાં આવશે, જે સેવા સેતુ કાર્યક્રમનો લાભ લેવા નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવાએ જણાવ્યું છે. પ્રજાની વ્યક્તિગત લક્ષી સમસ્યાઓનો ઝડપથી ઉકેલ આવે એના માટે સરકાર આપના આંગણે આવી સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે. આવતીકાલે એટલે કે 9/4/2022 રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી માં શારદા ભવન ટાઉન હોલ ખાતે વોર્ડ નંબર 1-5 સુધીનો સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ આયોજનમાં 13 વિભાગની 56 જેટલી સેવાઓનો પ્રજાજનો લાભ લઈ શકશે. આધાર કાર્ડના સુધારાથી લઈને નવા આધાર કાર્ડ, રેશન કાર્ડમાં સુધારો, જન્મનો દાખલો, મરણનો દાખલો, આવકનો દાખલો, જાતિનો દાખલો, વૃદ્ધ સહાય, વિધવા સહાય જેવી સહિત 56 જેટલી સેવાઓનો લાભ આપ સ્તર પર જ લઈ શકશો, જે માટે આવતીકાલે માં શારદા ભવન ટાઉન હોલ ખાતે જ્યારે સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કર્યું છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના તમામ વોર્ડની પ્રજાજનોને હું વિનંતી કરું છું કે જો આપને આ 56 સેવાઓમાંથી કોઈ પણ સેવાનો લાભ લેવો હોય તો આપ માં શારદા ભવન ટાઉન હોલ ખાતે આવી અને આપ અરજી કરી અને સ્તર પર જ એનો આપ લાભ લઈ શકશો. જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવાની માંગ સાથે ધરણા પ્રદર્શન યોજાયું. ભરૂચ શહેરના શક્તિનાથ મંદિર પાસે આવેલ મેદાન ખાતે રાષ્ટ્રીય સંયુક્ત મોરચો, અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ સહિતના મંડળો દ્વારા ગુજરાતમાં સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુનઃ લાગુ કરવા, HTAT સંવર્ગનો OP રદ કરવા અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના કર્મચારીઓને 4200 ગ્રેડ પે સહિતના પ્રશ્નોને લઈ ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. આ ધરણા પ્રદર્શનમાં પ્રવીણ સોલંકી અને શિક્ષકો તેમજ કર્મચારીઓ જોડાયા હતા. અમારી મુખ્ય માંગણી એ છે કે કર્મચારીઓને જૂની પેન્શન યોજનામાં સમાવવામાં આવે અને નવી પેન્શન યોજના બંધ કરવામાં આવે. બીજી માંગણી એ છે કે જે હેડ ટીચરોને સંખ્યા રેશિયોને ધ્યાનમાં લઈ ઓવર સેટઅપ કરવામાં આવેલા છે અને પોતાના વતનથી 100-150 કિલોમીટર દૂર મૂકવામાં આવેલા છે, તો તે લોકોને કોઈ પણ સંખ્યાને ધ્યાનમાં લીધા વિના તમામ 1-8 ધોરણની તમામ શાળાઓમાં એક હેડ ટીચર મૂકવામાં આવે. અને ત્રીજી માંગણી અમારી એ છે કે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે એ શિક્ષકોને
4200 ग्रेड पी हाल मरत नहीं तो 4200 ग्रेड पी आप तो आ त्रण मांगणीओने ध्यान में राखी अत्यारे अमारा आ धरणानो कार्यक्रम चालू है। अंकलेश्वर राजपूत समाज द्वारा युवराज सिंह जाडेजानी खोटी धरपकड़ना विरोध में मामलतदार ने आवेदन पत्र पाठवामां आव्युं हतुं। अंकलेश्वर सेवा सदन खाते मामलतदार ने जीआईडीसी अंकलेश्वर राजपूत समाज प्रमुख विजयसिंह खरचिया सेजल वांसिया तथा राजपूत समाज सभ्यों एक आवेदन पत्र पाठव्यू जेमां जणाव्या अनुसार गुजरात में छेल्ला घणा समयथी येनकेन प्रकारे थता गोटाळाओ अने परीक्षा पहला पेपर लीक सामे अवाज उठावनार युवराज सिंह जाडेजा विरुद्ध गांधीनगर पोलीस द्वारा खोटी रीते गुनामां लगावायेल 307 अने 332 जेवी कलमो हटावी तेओने धरपकड़मांथी मुक्त કરવામાં આવે અને તેઓ સામેની તમામ કાર્યવાહી રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। હું વિજયસિંહ ખરેચિયા પ્રમુખ શ્રી જીઆઈડીસી અંકલેશ્વર રાજપૂત સમાજ આજે અમે સૌ રાજપૂત યુવાનો અને વડીલો અને કાર્યકર ટ્રસ્ટી સાથે અમે મામલતદાર ઓફિસે શ્રી યુવરાજસિંહ જાડેજાની જે ગેરકાયદે ધરપકડ કરેલી છે એમને ખોટી 307 કલમ લગાડેલી છે એનો વિરોધ કરવા આવેદનપત્ર આવ્યા છે। ખરેખર તેમણે પરીક્ષાના કૌભાંડ જે થાય છે સરકારી પરીક્ષાઓમાં SSC 12માં તો એનો જે વિરોધ કરેલો યુઆરસીએ એ કૌભાંડો ઉજાગર કરેલા ને મીડિયામાં આપેલા તો એના જે કામગીરી છે એમને બિડાવવાને બદલે સરકારે એ કેસો દબાવવા માટે ખોટી રીતે એમની ધરપકડ કરી છે એમને પોલીસ સ્ટેશનમાં પણ અત્યાચાર કરે છે જેનો અમે વિરોધ કરીએ છીએ અને જો એમને જલ્દી મુક્ત કરવામાં નહીં આવે તો અમે ગાંધીનગર ખાતે મોટી રેલીનું આયોજન કરીશું અને ત્યાં જઈને સરકારને પણ અમે ભીસવા લઈશું। આમ આદમી પાર્ટી યુથ વિંગ ભરૂચ જિલ્લા દ્વારા ભરતી કૌભાંડોને ઉજાગર કરનાર યુવરાજસિંહ જાડેજા ઉપર થયેલા ખોટા કેસો રદ કરવા મુદ્દે કલેક્ટરને આવેદન પત્ર પાઠવાયું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટી યુથ વિંગ ભરૂચ જિલ્લા દ્વારા એક આવેદન પત્ર પાઠવવામાં આવ્યું જેમાં જણાવ્યા અનુસાર ગુજરાતના યુવાનોના અવાજને બુલંદ કરનાર યુવરાજસિંહ જાડેજાની ગતરોજ ગાંધીનગર ખાતે ગંભીર કલમો લગાવી ખોટા કેસો કરી અટકાયત કરવામાં આવી હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। સાથે વિવિધ સરકારી ભરતીના કૌભાંડોને ખુલ્લા પાડનાર યુવરાજસિંહ જાડેજા પર લાગેલા ખોટા કેસો પરત ખેંચવામાં આવે અને LRD પરીક્ષામાં ગેરરીતિ નહીં થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે તેવી માંગ કરવામાં હું અભિલેશસિંહ ગોહિલ આમ આદમી પાર્ટી જિલ્લા યુવા મોરચા પ્રમુખ આજ રોજ કલેક્ટરશ્રીને અમે યુવરાજસિંહ જાડેજા જેઓ યુવાઓનું દર વખતે આવાજ ઉઠાવતા રહ્યા છે અને શિક્ષણ ક્ષેત્રે જે ગેરનીતિ થઈ રહી છે તે માટે લડત આપતા યુવરાજસિંહની જે ખોટી રીતે ધરપકડ કરવામાં આવી છે અને એમના પર જે ખોટા કેસ લગાડવામાં આવ્યા છે તો અમે સરકારશ્રીને વિનંતી કરવામાં આવે છે કે જલ્દીમાં જલ્દી એક કેસને પરત લેવામાં આવે અને યુવરાજસિંહને જલ્દીમાં જલ્દી છોડવામાં આવે। જીતુ વાઘાણી જેવું પૂછતા હોય કે કોણ છે યુવરાજસિંહ તો આવનાર ઇલેક્શનમાં પબ્લિક જ એમને બતાવશે, પબ્લિક જ એનો જવાબ આપશે કે યુવરાજસિંહ કોણ હતા। તો હું સરકારને આવેદન પત્ર દ્વારા એક રજૂઆત કરવામાં આવે છે કે એમને વહેલી તકે છોડવામાં આવે, જો એમને નહીં છોડવામાં આવે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન દરેક ગુજરાતના યુવાનો કરશે જેની સરકારે નોંધ લેવી। ભરૂચ શહેરમાં આવેલ નેક્સસ બિઝનેસ હબ ખાતે સત્સંગનો કાર્યક્રમ યોજાયો। ભરૂચમાં નેક્સસ બિઝનેસ હબ ખાતે તુર્યપ્રિયા યમુનાજી ઉત્સવ મંગલ દિવસ નિમિત્તે આયોજિત સત્સંગનો ભક્તોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો। ડોક્ટર પિયુષ પરીખ દ્વારા યોજાયેલા સત્સંગને વૈષ્ણવો અને હરિભક્તોએ આનંદભેર માણ્યો હતો। અંકલેશ્વર શહેર પોલીસે દીવા ગામના શામજી ફળિયામાંથી વિદેશી દારૂના જથ્થા સાથે મહિલા બુટલેગરને ઝડપી પાડી છે। મહિલા બુટલેગર લલિતા માનસિંહ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનું વેચાણ કરે છે જે બાતમીના આધારે શહેર પોલીસે દરોડા પાડ્યા। પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 28 નંગ બોટલ મળી કુલ 2000થી વધુનો મુદ્દામાલ કબજે કરી મહિલા બુટલેગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર। નેત્રંગમાં રેલવે બુલડોઝર ફેરવી બેઘર કરેલા 368 પરિવારોએ કલેક્ટર કચેરીમાં નનામી લાવી છાજિયા લીધા। વૈકલ્પિક વ્યવસ્થા સાથે પુનર્વસન કામગીરી હાથ ધરવા કલેક્ટર વતી રાજ્યપાલને રજૂઆત। અંકલેશ્વર ખાતે આગના બે બનાવ। અંકલેશ્વરના અમર માર્કેટ 2માં પ્લાસ્ટિકના ગોડાઉનમાં વહેલી સવારે ભીષણ આગ। આગને પગલે નજીકમાં આવેલ રેલવે ટ્રેક પર ભાડો ફરી વળતા 4થી વધુ ટ્રેનો અટકાવી દેવાઈ। ભરૂચની તુલસીધામ માર્કેટ પાસે આવેલ રામેશ્વર પાર્કમાં રહેતા ઇન્કમટેક્સના કર્મીની પત્ની સાથે 1.86 લાખથી વધુની ઓનલાઈન ઠગાઈ। BSNL નંબરનું KYC અપડેટ કરવાનું કહી થઈ છેતરપિંડી। છેતરપિંડી અંગે સી ડિવિઝન પોલીસે ગુનો નોંધ્યો। અંકલેશ્વરની ગણેશ રેમેડીઝ કંપનીનો પ્રોડક્શન કેમિસ્ટ જ નીકળ્યો કેમિકલ ચોર। GIDC પોલીસ મથકે ₹1 લાખની કેમિકલ ચોરીની ફરિયાદ કરી આરોપીને ઝડપી પાડ્યો। તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર। નવા સમાચારો સાથે ફરી મળીશું। નમસ્કાર।